नमस्कार मित्रों, आज आप धोर 9 सामाजिक विज्ञान प्रकरण नंबर 7 स्वतंत्रोत्तर भारत विषय चर्चा करवाना छे। मित्रों आग आप 1-6 प्रकरण वीडियो अने धोरण 6-7-8 विज्ञान और सामाजिक विज्ञान बधा पाठना वीडियो बनाल छे, जेनी लिंक मैं डिस्क्रिप्शन में आपेल छे, तमे जेने जोई शको छो। अने डिस्क्रिप्शन में मैं मारी टेलिग्राम नी लिंक पर आपेल छे, त्यां जईने तमे मारी टेलिग्राम चेनल पर जॉइन करी शको छो अने मारी वीडियो नी अपडेट मेळवी शको छो। जो तमे चेनल ने सब्सक्राइब न करी हो तो मित्रों चेनल ने जरूर सब्सक्राइब करी, केम के तमे जोई शको छो के आ चेनल पर तमने धोरण 6 थी लईने 10 सुधीना सामाजिक विज्ञान अने विज्ञान टेक्नोलॉजी बधा पाठना वीडियो मळवाना छे। अने आपणे एक ज वीडियो में पूरा पाठनू कवर करीए छीए अने आईएमपी पॉइंट्स नी आपणे एनालिसिस करीए छीए। मित्रों तेथी जो तमे चेनल ने सब्सक्राइब करशो तो मने आवा प्रकार आवा वीडियो बनावानी प्रेरणा मळशे, तेथी चेनल ने जरूर सब्सक्राइब करी अने बाजू में आपेल बेल आइकन पर दबाव देवू, तेथी मारा वीडियो नोटिफिकेशन तमने रेग्युलर मळती रहे हूँ वीडियो अपलोड करूँ त्यारे। पाठ शुरू करीए मित्रों। ब्रिटिश पार्लामेंटे हिंद स्वतंत्रता धारो जुलाई 1947 में पसार कर्यो हतो। आ धारानी जोगवाई अन्वये हिंदनु भारतीय संघ अने पाकिस्तान संघ एम बे राष्ट्रों अस्तित्वमां आव्यो, एटले के मित्रों त्यारे बे राष्ट्रों अस्तित्वमां आव्या हता, पाकिस्तान अने हिंदुस्तान बे अलग अलग। देश समक्ष मुख्य बे प्रश्न उद्भव्या, भारतने अनुरूप एवं बंधारण घड़ू, एटले के त्यारे जे बंधारण घड़वामां आव्युं हतुं मित्रों एक ते प्रश्न हतो, अने बीजो हतो हिंदनी रियासतों परथी ब्रिटिश ताजनी सार्वभौम सत्तानो अंत आवतो आवता तेमने भारत संघमां जोड़ी अखंड भारतनी रचना करी। एटले के मित्रों जे भारत अलग अलग रजवाड़ाओमां विभाजित हतुं तेने भारत साथे जोड़वा ते एक बीजो प्रश्न मोटो प्रश्न हतो। आ वखते देशी राज्यों रियासतोनी संख्या 562 हती, ते तमने खबर छे मित्रों आगळना धोरणमां आपणे चर्चा करी छे कि जे 562 रजवाड़ा हता तेने एक करवानुं कार्य सरदार वल्लभभाई पटेले कर्युं हतुं, तेना विशे आपणे चर्चा करशुं। स्वतंत्र भारतना कुल क्षेत्रफळ तो पैकी 48% देशी राज्योना क्षेत्रफळनुं हतुं, એટલે કે આ 562 રજવાડા હતા તેનું ક્ષેત્રફળ મિત્રો 48% જેટલું હતું। તે જ રીતે ભારતની કુલ જનસંખ્યાના 20% જનસંખ્યા તેમાં રહેતી હતી મિત્રો। કાશ્મીર, હૈદરાબાદ અને મૈસૂર મોટા રાજ્યો હતા, અન્ય નાના રાજ્યો પણ હતા, એવા રાજ્યો પણ હતા કે જેનું કદ એક નાના ગામ કરતાં પણ નાનું હોય એવા પણ રાજ્યો હતા મિત્રો। આમાં તેમાં આ રાજ્યોના રાજાઓ નવાબોને ભારતીય સંઘમાં જોડવા માટે સમજાવવા કે એ ભગીરથ કાર્ય હતું અને આ કાર્ય ઝડપથી પાર પાડવાનું હતું। આઝાદી પ્રાપ્ત થતાં સૌપ્રથમ ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહે ભાવનગરમાં જવાબદાર સરકારનો શુભારંભ કર્યો। સરદાર પટેલના પ્રયત્નથી સંયુક્ત સૌરાષ્ટ્ર રાજ્યની રચના થતાં ભાવનગર રાજ્ય તેમાં વિલીન થઈ ગયું। સૌરાષ્ટ્ર રાજ્યની આ ઘટનાને જવાહર નહેરુએ સમકાલીન ઇતિહાસનું સૌથી વિશેષ નોંધપાત્ર એકીકરણ ગણાવ્યું હતું મિત્રો। જે ભાવનગરના રાજ્ય રાજાએ જે સરકાર સ્વીકારી હતી તેને સૌ આપણે જવાહર નહેરુ દ્વારા જે ઇતિહાસનું સૌથી વિશેષ નોંધપાત્ર એકીકરણ ગણાવ્યું હતું। સ્વતંત્રતા મેળવ્યા બાદ તત્કાલીન નાયબ વડાપ્રધાન અને ગૃહ પ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલે દેશી રાજાઓને અપીલ કરી અને તેમને શાસન હેઠળની પ્રજા અને ભારતીય સંઘના હિતોમાં તેઓ પોતાના રાજ્યોને સ્વેચ્છાએ ભારતીય સંઘમાં જોડવા સંમતિ આપી। તેમણે રાજાઓમાં દેશભક્તિ જાગૃત કરી, વ્યવહારુ બુદ્ધિથી તેમણે લગભગ બધા દેશી રાજ્યોનું ભારતમાં વિલીનીકરણ કર્યું હતું મિત્રો અને કરવાની પ્રક્રિયા આરંભી હતી અને રાજા રજવાડા એક મજબૂત અખંડ અને સમૃદ્ધ ભારતનો પાયો નાખવામાં પોતાનો સહકાર આપે તેમ જણાવ્યું હતું। તેમને હકો અને હિતોની રક્ષણ પણ સરદાર વલ્લભભાઈ પટેલે આપવાની જે ખાતરી આપી હતી મિત્રો। સરદાર પટેલ અને તેમના સચિવ વીપી મેનનની સહાયથી જોડાણ વખત અને જેસે થે કરારનો મુસદ્દો તૈયાર કરવામાં આવ્યો મિત્રો। તેને સંબંધિત પ્રધાનો અને રાજાઓની સંયુક્ત સમિતિને તેને આખરી સ્વરૂપ આપ્યું। રાજાઓના આ મુસદ્દાથી સંતોષ થયો। હૈદરાબાદ, જૂનાગઢ અને કાશ્મીર સિવાયના તમામ 569 રાજ્યોએ તેનો સ્વીકાર કરી ભારતીય સંઘમાં પોતાનો રાજ્યોને વિલીન કર્યા, એટલે કે મિત્રો હૈદરાબાદ, જૂનાગઢ અને કાશ્મીર સિવાયના બધા રાજ્યો ભારતમાં ભળી ગયા હતા। હવે જે હૈદરાબાદ, જૂનાગઢ અને કાશ્મીરનું જોડાણ કેવી રીતે થયું તેના વિશે ચર્ચા કરીએ। સૌપ્રથમ હૈદરાબાદ, દક્ષિણ ભારતમાં આવેલ હૈદરાબાદ રાજ્યના નિઝામે
પોતાના રાજ્યને 15 ઓગસ્ટના રોજ સ્વતંત્ર જાહેર કર્યું. તેની ભૌગોલિક પરિસ્થિતિને ધ્યાને લેતા તેને ભારત સાથે જોડવું જોઈએ. તે ચારે બાજુથી ભારતીય સંઘના પ્રદેશોથી ઘેરાયેલું હોવાથી તેને એક સ્વતંત્ર રાજ્ય ટકી શકશે નહીં તેનું ધ્યાન દોરવામાં આવ્યું. નિઝામે સ્પષ્ટ આપી કે દેશના ભાગલા પડશે તો ભૌગોલિક કારણસર તે પાકિસ્તાનમાં અને વૈચારિક કારણસર ભારતમાં નહીં જોડાઈ શકે. આના કારણે તે સ્વતંત્ર રહેવાનું પસંદ કરશે. નિઝામને સમજાવવામાં વાટોઘાટો શરૂ કરી. નિઝામ વતી વાટાઘાટો કરનાર સરદાર પટેલે સ્પષ્ટ જણાવ્યું કે હૈદરાબાદની જનતા ભારતીય સંઘમાં ભળે તેમાં સૌનું હિત છે. નિઝામના અધિકારી અને સેનાએ પ્રજા પર અત્યાચાર ગુજારવાનું ચાલુ કર્યું. સ્થિતિને અસહ્ય બનતા પરિસ્થિતિને તંગ આવીને ભારત સરકારે પોલીસનું પગલું ભરીને હૈદરાબાદને ભારતીય સંઘમાં ભેળવી દીધું. નિઝામે શરણાગતિ રીતે સ્વીકારી ત્યારબાદ મિત્રો અને હૈદરાબાદને આંધ્રપ્રદેશમાં સમાવી લેવાયું ત્યારબાદ મિત્રો, જે 1956માં પુનઃરચના કરવામાં આવી ત્યારે. ત્યારબાદ જૂનાગઢ સૌરાષ્ટ્રમાં આવેલ છે. તેના નવાબે પોતાના રાજ્યને પાકિસ્તાન સાથે જોડવાનો ખત લખ્યો. મુંબઈમાં જૂનાગઢના નાગરિકોએ જૂનાગઢને ભારતીય સંઘમાં જોડવા માટે અરજી હુકુમતની સ્થાપના કરી. સૌરાષ્ટ્રના લગભગ તમામ રાજ્યોએ લોકોએ નવાબને નવા પાકિસ્તાન સાથે જોડવાનો વિરોધ કર્યો. જૂનાગઢના નવાબ પાકિસ્તાન ચાલ્યા ગયા અને જૂનાગઢનો કબજો ભારતે સંભાળી લીધો ત્યારબાદ, કેમ કે લોકોએ વિરોધ કર્યો હતો મિત્રો. અને તેના નવાબે પાકિસ્તાન સાથે જોડવાનો જે ખત લખ્યો તેનો વિરોધ કરવામાં આવ્યો લોકો દ્વારા. અને ત્યારબાદ સરદાર પટેલની કુને અને જૂનાગઢના નાગરિકોની પ્રચંડ ઈચ્છા શક્તિ થકી જૂનાગઢનું ભારતીય સંઘમાં જોડાણ થયું. ત્યારબાદ કશ્મીરના મહારાજા હરિસિંહ ડોગરાએ ભારત સાથેના જોડાણ વખત પર સહી કરી ન હતી અને આ દરમિયાન કશ્મીર સાથે પોતાની સાથે જોડાઈ જાય અને તે પાકિસ્તાનનો કશ્મીર પર આક્રમણ કર્યું. ત્યારબાદ મિત્રો પાકિસ્તાન દ્વારા કશ્મીર પર આક્રમણ થયું અને ત્યારબાદ તેના રાજ્યએ ભારત સાથે જોડાવાની જે સહી કરી અને ભારત તરફથી જણાવવામાં આવ્યું કે હરિસિંહે તાબડતોડ જોડાણ ખત પર સહી કરી અને ભારતીય લશ્કરે તાત્કાલિક કશ્મીર જઈને તેનું રક્ષણ કર્યું અને ભારતીય તેનું રક્ષણ કરીને મિત્રો ભારતમાં તેનો સમાવેશ કરવામાં આવ્યો. સલામતી સમિતિએ યુદ્ધ વિરામ કરવાનું જણાવ્યું. હજુ આજે પણ જમ્મુ કાશ્મીર અને લદ્દાખ કેન્દ્રશાસિત પ્રદેશના કેટલાક ભાગ ઉપર પાકિસ્તાનનો અંકુશ છે મિત્રો, જેને આપણે POK કહીએ છીએ. તે પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીર છે, પરંતુ તે પ્રદેશ કાયદેસર રીતે ભારતનો ભાગ છે, પણ તેઓએ તેને પચાવી લીધો છે મિત્રો. તે હકીકત નિર્વિવાદ છે અને ભારત પાકિસ્તાન વચ્ચેના સંબંધોમાં આજે પણ એ સરખતો પ્રશ્ન છે. આમ 1948ના અંત પહેલાં ભારતમાં રાજકીય એકતા સિદ્ધ થઈ તથા ઐતિહાસિક એવી અહિંસક ક્રાંતિ સર્જાઈ. હવે ફ્રેન્ચ અને પોર્ટુગીઝ હસ્તકના સંસ્થાઓનું ભારત સંઘમાં જોડાણ થયું તેના વિશે ચર્ચા કરીએ. 26 જાન્યુઆરી 1950 સુધીમાં ભારતના દેશી રાજ્યોનું રિયાસતોનું ભારતીય સંઘમાં જોડાણ થઈ ગયું, પરંતુ યુરોપીય સામ્રાજ્યવાદના કારણે રહ્યા સહ્યા એવા પ્રદેશો ફ્રેન્ચ અને પોર્ટુગીઝના તાબા હેઠળ હતા. ભારતે સ્વતંત્રતા પ્રાપ્ત થતાં ફ્રાન્સ અને પોર્ટુગીઝ સરકારોને તેમના તાબામાં રહેલા ભારતીય પ્રદેશોને ભારતને સુપરત કરવા અનુરોધ કર્યો. ભારતને સ્વતંત્ર મળી તે સમયે ફ્રેન્ચોના તાબા હેઠળના પ્રદેશોમાં લોકોની તીવ્ર ઈચ્છા ભારતીય સંઘ સાથે જોડાવાની પડી જવાથી હતી, એટલે કે ત્યાંના લોકો ભારતમાં ભળવા માગતા હતા મિત્રો. ફ્રેન્ચ અને પોર્ટુગીઝ સત્તાવાળાઓએ લડતને કચડી નાખવાના પ્રયાસો કર્યા. ફ્રેન્ચોનું આવું વલણ જોઈ પોડુચેરીમાં લોકોએ વિશાળ સભા યોજી અને ફ્રેન્ચ સરકારને ભારત છોડવાનું એલાન આપ્યું, જે 1948 બન્યું હતું મિત્રો. અને ઈસવીસન 1950 સુધી ફ્રાન્સ અને ભારત વચ્ચે શાંતિમય સમાધાન માટે વાટાઘાટો ચાલતી રહી. યનમમાં લોકોએ 1954ના રોજ મુક્તિ સેના રચી તેનો વહીવટ પોતાના હસ્તક લીધો અને ત્યારબાદ મિત્રો ભારત સાથેના જે વાટાઘાટો થયા ત્યારબાદ તે પ્રદેશ ભારત સરકારને સોંપી દેવામાં આવ્યો હતો. ભારત સરકારે આ પ્રદેશોને વહીવટ પોતાના હસ્તક લઈ લીધો અને કેન્દ્રશાસિત સંઘીય પ્રદેશ તરીકે દરજ્જો આપ્યો. ભારત રાજ્યોના પુનઃરચના થતાં પોંડુચેરી અને કરાઈકલ તમિલનાડુમાં, માહે કેરળમાં, યનમ આંધ્રપ્રદેશમાં અને ચંદ્રનગર પશ્ચિમ બંગાળમાં છે. આ બધા પ્રદેશોનું વહીવટી મથક પોંડુચેરી છે.
હવે ગોવા દીવ અને દમણનું જોડાણ વિશે ચર્ચા કરી. 15 ઓગસ્ટ 1947થી અનેક રાજકીય પક્ષો અને સત્યાગ્રહી જૂથોએ ગોવા દીવ અને દમણમાં પ્રવેશ કર્યો, જેમાં ત્યાંની સરકાર દ્વારા અત્યાચાર થતાં ગોવા મુક્તિ આંદોલનમાં સત્યાગ્રહીઓએ શહીદ બન્યા, એટલે કે તેમાં મિત્રો જે સત્યાગ્રહ કરવાના હતા તે શહીદ બન્યા હતા. આથી ગોવામાં પરિસ્થિતિ સ્ફોટક બની. પોર્ટુગીઝોની લશ્કરી ટુકડીઓએ પીછેહઠ કરતી ગઈ અને સ્થાનિક પ્રજાએ ભારતીય સેનાને સહકાર આપી અને ભારતમાં જોડાણ માટે તેઓ સહમત બન્યા. ભારતના બંધારણમાં 12મા સુધારા મુજબ ગોવા દીવ દમણ દાદરા નગર હવેલી ભારતીય સંઘમાં જોડી દેવામાં આવ્યા મિત્રો. ત્યારબાદ ગોવામાંથી દમણ અને દીવ છૂટા પાડવામાં આવ્યા અને ગોવાને રાજ્યનો દરજ્જો આપવામાં આવ્યો હતો મિત્રો. અને દાદરા નગર હવેલી મુખ્ય મથક સિલવાસા અને દમણ અને દીવનું મુખ્ય મથક દમણ છે. ગોવાનું મુખ્ય મથક પણજી છે મિત્રો, ઇમ્પોર્ટન્ટ છે, પરીક્ષામાં પૂછાઈ જાય તેવું. ત્યારબાદ જે નવા રાજ્યોની રચના થઈ તેના વિશે આપણે અભ્યાસ કરીશું. ભારત સ્વતંત્ર થયું, દેશી રાજ્યોની રિયાસતોની એકીકરણ અંગે માહિતી મેળવી, ભારતે સંઘીય વ્યવસ્થા સ્વીકારી એટલે સંઘના ઘટકો એવા રાજ્યોની રચના થઈ, પુનઃરચના કરવાની જરૂરિયાત ઉદ્ભવી. અગાઉના બ્રિટિશ પ્રાંતો અને રિયાસતોના એકીકરણ થવાથી રાજ્યોનું 4 વિભાગમાં વિભાજન કરવામાં આવ્યું મિત્રો. તેમાં આપણે વર્ગના રાજ્યોમાં અવર્ગના રાજ્યો વિશે ચર્ચા કરી તો મુંબઈ, આસામ, આંધ્રપ્રદેશ, પંજાબ, ઉત્તરપ્રદેશ, બિહાર, મદ્રાસ, ઓરિસ્સા અને પશ્ચિમ બંગાળનો સમાવેશ થતો. બ વર્ગના રાજ્યોમાં જમ્મુ કાશ્મીર, હૈદરાબાદ, મૈસૂર, મધ્ય ભારત, રાજસ્થાન, સૌરાષ્ટ્ર, ત્રાવણકોર, કોચીન અને પેપ્સુ એમ 8 રાજ્યોનો સમાવેશ થતો. ક વર્ગના રાજ્યોમાં અજમેર, ભોપાલ, કુર્ગ, દિલ્હી, બિલાસપુર, કચ્છ, હિમાચલ પ્રદેશ, ત્રિપુરા, મણિપુર અને વિંધ્ય પ્રદેશનો આપણે સમાવેશ થયો મિત્રો, કુલ 10 રાજ્યોનો. ડ વર્ગના રાજ્યોની તરીકે આંદામાન અને નિકોબાર ટાપુઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ બધા રાજ્યો ભારતીય સંઘના અભિન્ન ભાગ હતા. આ 4 પ્રકારના રાજ્યોનો દરજ્જો એક સરખો ન હતો. ભારતના રાજ્ય બંધારણનો અમલ 1950માં થયો અને તે વખતે આગળ દર્શાવ્યા પ્રમાણે 4 પ્રકારના રાજ્યો હતા, જે આપણે મિત્રો જોયા તે પ્રકારના રાજ્યો 1950માં પાડવામાં આવ્યા હતા, તે પ્રમાણે ભાગ પાડવામાં આવ્યા હતા અલગ અલગ રાજ્યોના. ભાષાના ધોરણે રાજ્યની રચના કરવાની માગણી સમગ્ર દેશમાં ઉદ્ભવી. ત્યારબાદ મિત્રો અલગ અલગ ભાષાના લોકો અલગ અલગ રાજ્યની માંગ કરવા લાગ્યા. રાજ્ય પુનઃરચના પદ નિમવામાં આવ્યો ત્યારબાદ અને પૂર્વ ન્યાયમૂર્તિ ફજલ અલી અને બીજા 2 સભ્યોના હૃદયનાથ કુંજરુ અને કે એમ પનીકર તેના અધ્યક્ષ નિમ્યા. રાજ્ય પુનઃરચના પંચે સમગ્ર દેશમાં વિવિધ પ્રજાકીય અભિપ્રાયો, મંતવ્યો, રજાવાતો, મુલાકાતો, પત્રવ્યો દ્વારા પ્રજાના સૂચનો પ્રાપ્ત કરી પંચોને ભલામણ કરી મિત્રો ત્યારબાદ. અને આ બધી ભલામણો સાથેનો ખરડો લોકસભા અને રાજ્યસભાના માં મંજૂર થતાં તેને રાષ્ટ્રપતિની સંમતિ લઈ 1956માં ધારો બનાવ્યો. આમ જૂના અબકડ પ્રકારના રાજ્યો નાબૂદ કરી ભારતના બંધારણના પ્રથમ પરિશિષ્ટમાં સુધારા કરવામાં આવ્યા અને એને સ્થાને ઘટક રાજ્યો અને કેન્દ્રશાસિત એવા 2 વર્ગોમાં તેને સમાવેશ કરવામાં આવ્યો મિત્રો. જે નવા 14 ઘટકો રાજ્યો રચાયા તે આંધ્ર, આસામ, ઓરિસ્સા, કર્ણાટક, કેરળ, ઉત્તરપ્રદેશ, જમ્મુ કાશ્મીર, પશ્ચિમ બંગાળ, પંજાબ, મદ્રાસ, બિહાર, મધ્યપ્રદેશ, મુંબઈ અને રાજસ્થાન હતા. જે 5 સંઘ પ્રદેશો રચાયા તે દિલ્હી, હિમાચલ પ્રદેશ, મણિપુર, ત્રિપુરા, લક્ષદ્વીપ ટાપુઓનો સમાવેશ થતો. છેવટે કેન્દ્ર સરકારને મુંબઈની પુનઃરચના ધારો ઈસવીસન 1960ના પસાર કરવાની ફરજ પડી. 1960ના એપ્રિલની 25મી તારીખે તેને માન્યતા મળી અને મહારાષ્ટ્રની રાજ્યની રાજધાની મુંબઈ તરીકે નક્કી કરાઈ. ગુજરાતનું સૌરાષ્ટ્ર અને કચ્છ સહિતનું નવું રાજ્ય 1 મે 1960ના બન્યું અને આ દિનને ગુજરાતના સ્થાપના દિન તરીકે ઉજવીએ છીએ મિત્રો. આસામ, મેઘાલય, મણિપુર, ત્રિપુરા, અરુણાચલ પ્રદેશ, મિઝોરમ, નાગાલેન્ડ જેવા 7 રાજ્યોને 7 બહેન 7 સિસ્ટર તરીકે ઓળખાતા રાજ્યોની રચના થઈ. મોટા રાજ્યોમાંથી નાના અલગ રાજ્યોની રચનાની માગણી સતત ચાલુ રહી મિત્રો. આ 7 સિસ્ટર યાદ રાખજો, ક્યારેક પરીક્ષામાં પૂછાઈ જાય છે કે 7 સિસ્ટર રાજ્યોમાં ક્યાં ક્યાં રાજ્યોનો સમાવેશ થાય છે, તો આસામ, મેઘાલય, મણિપુર, ત્રિપુરા, અરુણાચલ પ્રદેશ, મિઝોરમ, નાગાલેન્ડનો સમાવેશ થશે, તે તમારે આન્સરમાં લખવાનું રહેશે.
मोटा राज्यों में नाना राज्यों की रचना करने मांगनी शुरू थी। ईस्वीसन 2000 में बिहार में झारखंड, मध्य प्रदेश में छत्तीसगढ़, उत्तर प्रदेश में उत्तराखंड एवं त्रण राज्यों की रचना करी। 2014 में आंध्र प्रदेश में तेलंगाना अलग राज्य की रचना करने मांग थी और अलग राज्य बनावा। हाल भारतीय संघ में आंध्र प्रदेश, अरुणाचल प्रदेश, असम, बिहार, गोवा, गुजरात, हिमाचल प्रदेश, हरियाणा, कर्नाटक, केरल, जम्मू काश्मीर, मध्य प्रदेश, महाराष्ट्र, मणिपुर, मेघालय, मिजोरम, नागालैंड, राजस्थान, ओडिशा, पंजाब, तमिलनाडु, तेलंगाना, उत्तर प्रदेश, सिक्किम, त्रिपुरा, पश्चिम बंगाल, छत्तीसगढ़, उत्तराखंड, झारखंड आ उपरांत केन्द्रशासित प्रदेशों में चंडीगढ़, पोंडुचेरी, लक्षद्वीप, अंदमान और निकोबार, दमण, दीव, दादरा और नगर हवेली है तेनो समावेश थाय छे। मित्रों आम भारतीय संघ में 28 राज्यों, दिल्ली नू राज्य एक राष्ट्रीय राजधानी विस्तार छे अने 7 संघ शासित विस्तार नो समावेश थाय छे। मित्रों मित्रों अहीं जम्मू और काश्मीर ने राज्य तरीके गणवामां आवेल छे, परंतु जे आपणे रिसेंटली सुधारो थयो छे तेमां जम्मू ने जे काश्मीर छे ने लद्दाख छे ते अलग केन्द्र शासित प्रदेशों बनावामां आव्या छे, तेथी आपणे 9 संघ शासित प्रदेश तरीके आपणे गणवामां आव्या छे। परंतु तमारे बुक प्रमाणे आंसर लखवानो छे, जे बुक में जणावेल छे ते प्रमाणे तमारे आंकड़ा एक्जाम में पूछाय तो लखवाना छे। तेथी तमारे एक्जाम में पूछाय तो 28 राज्यों, एक राष्ट्रीय राजधानी और 7 संघ शासित प्रदेशों लखवाना छे। अहीं मित्रों तमे लद्दाख अने जे जम्मू और काश्मीर अलग अलग केन्द्र शासित प्रदेशों नक्शा में जणावेल छे तमे जोई शको छो, पर तमारे जे आंकड़ा आपवामां आव्या छे तेमां हजी सुधारो नथी थयो, तेथी तमारे ते ज प्रमाणे लखवानुं रहेशे एक्जाम में। भारतना राज्यों ने केन्द्र शासित प्रदेशों तमे नक्शा में जोई शको छो। त्यारबाद प्रदेशवाद विषे चर्चा करिए। भारत विविधता में एकता धरावतो देश छे, जेमां विविध भाषा बोलनारा, विविध धर्म पाळनारा, विविध जाति ज्ञाति अने संस्कृति धरावता लोको रहे छे। देश में रहेली विविधताओं भाग्य ज बीजा कोई देश में जोवा मळे छे। मित्रों के आटला मोटा प्रमाण में जे विविधता जोवा मळे छे ने छतां माणसो एक रहे छे ते बीजा कोई देश में जोवा नथी मळती। मित्रों कोई एक चोक्कस भौगोलिक विस्तार में लांबा समय थी लोको रहता होय त्यारे तेओमां पोतानापणानी एक भावात्मक लागणी उद्भवे छे। भाषा, धर्म, रीत रिवाजो, जीवनशैली, ऐतिहासिक परंपराओ वगैरह एकबीजा साथे मळता आवता होवाथी एक ज विस्तार में रहती लोकोनी आत्मीयता एकबीजा प्रत्येनी लागणी वधु मजबूत बने छे। प्रदेशवाद ने उत्तेजन आपवा के तेनो व्याप वधारवा अमुक नेता आगेवानो કેટલાક તોફાની તત્વોએ લોકોની લાગણીઓને બહેકાવવાની કામગીરી કરતા હોય છે। આમ પ્રદેશવાદની વૃત્તિને જગાડનારા અને ઉત્તેજિત કરનારા તથા બહેકાવનારા પરિબળોની દેશની રાષ્ટ્રીય એકતા માટે નુકસાનકારક છે। મિત્રો પોતાના પ્રદેશ અને રાષ્ટ્રને નુકસાન પહોંચે તેવા કાર્યો ન કરવા જોઈએ આપણે અને સમગ્ર દેશનું હિત જોવું જોઈએ। ભારતીય સમાજમાં વિદેશી પ્રજાઓનું અને તેમના સાંસ્કૃતિક મૂલ્યોનું એક પ્રકારનું સમન્વયીકરણ થયું, પરંતુ આ સાથે સાથે તે બધી પ્રજા જે જે પ્રદેશમાં વસવાટ કરીને કાયમ રહેવાથી ત્યાંની ભૂમિ માટે એક પ્રકારનો લગાવ અને લાગણી જન્મ્યા, જેને પ્રદેશવાદની ભાવના કહીએ છીએ આપણે। ત્યારબાદ ભાષા વિશે ચર્ચા કરીએ, જે ભાષાવાદ, ભાષાવાદે પ્રાદેશિકવાદને ઉત્તેજન આપ્યું। ઉત્તર ભારતમાં હિન્દી ભાષા અને દક્ષિણ ભારતમાં બિન હિન્દી ભાષીથી પ્રદેશવાદની લાગણી તીવ્ર બની છે। મિત્રો કે જે ઉત્તર ભારતમાં હિન્દી ભાષી લોકો છે અને દક્ષિણ ભારતમાં હિન્દી બોલનારા ઓછા છે, તેથી તેમાં પ્રદેશવાદની લાગણી ઉદ્ભવી છે। દેશમાં ભાષાવાર રાજ્યોની પુનઃરચના કરવા રચાયેલા પંચની ભલામણો મુજબ કેટલાક ફેરફારો સાથે ઘડાયેલા ધારા અને તેનો અમલ કરાયા પછી સમયમાં જોવા મળી જે પ્રદેશવાદ। ત્યારબાદ આપણે ધર્મ અને જાતિ વિશે ચર્ચા કરીએ। ભારતમાં વિવિધ ધર્મ પાળતા લોકો વસવાટ કરે છે, તેમાંય રાજ્યોમાં કોઈ એક જ કોમની બહુમતીવાળી પ્રજા પોતાનો ધર્મ પાળીને રહે છે। દાખલા તરીકે નાગાલેન્ડ, મિઝોરમ, મણિપુર, મેઘાલય, અરુણાચલ વગેરે તેમના રીત રિવાજો, પરંપરા, જીવનશૈલી, વ્યવસાયમાં વિવિધતા રહેલી છે। આસામમાં બોડો જાતિના લોકો પોતાના અલગ પ્રદેશ માટે ઉગ્ર આંદોલન ચલાવી રહ્યા છે, ત્યાં ઉલ્ફા ઉગ્રવાદીઓ પણ સક્રિય છે। આ રીતે બિહારમાં રાજ્યમાંથી ઝારખંડ,
मध्यप्रदेश में छत्तीसगढ़, उत्तर प्रदेश में उत्तराखंड जेवा नाना राज्यों की रचना थी। हाल महाराष्ट्र में अलग विदर्भ राज्य की रचना माटेनी मांगणी चाले छे। मित्रों आम एकज प्रदेश में बहुमती धरावती अने एक ज भाषा बोलती प्रजा पोताना माटे अलग राज्य की मांगणी करे छे। भारत बंधारण में भारत ने सर्वभौम समाजवादी धर्मनिरपेक्ष लोकशाही प्रजासत्ताक तरीके जाहिर करवामां आव्यो छे। राज्यों की पुनर्रचना अने वक्ते प्रादेशिक भावना करता समग्र देश ने राष्ट्रीय एकता ने विचारी निर्णय लेवा जोईए। त्यारबाद प्रादेशिक असमानता विषे चर्चा करिए। विदेशी शासकों ज्या आर्थिक लाभ प्राप्त न थाय आवा विकासात्मक कार्यों कर्या नहीं। मित्रों एटले के तेमने आर्थिक लाभ थतो त्यां तेमने विकासात्मक कार्यों विकास थाय तेवा कार्यों कर्या हता। मित्रों परिणामे आवा विस्तारों में प्रादेशिक असमानता विकसी थी। भारत स्वतंत्र बन्या पछी सामाजिक अने आर्थिक विकास माटे आयोजन पंचनी रचना करी। तेनो मुख्य हेतु जुदा जुदा प्रदेशों आर्थिक सहित अन्य क्षेत्रों में समतोल विकास साधवानो हतो। आथी समतोल विकास की बाबतों में असमानता प्रवृत्ति जोवा मळे छे। मित्रों आम देश में विकसित मध्य विकसित अने अल्पविकसित राज्यों जोवा मळे छे। केटलाक राज्यों आंतरिक प्रदेश प्रादेशिक विकास में पण असमानता जोवा मळे छे। एटले के मित्रों जे विकास में जोईए तो पण घणा राज्यों हजी पूर्ण विकास नहीं पाम्या अने घणा राज्यों मध्यम विकास पाम्या छे तेमां पण आपणे असमानता जोवा मळे छे विकास में पण। महाराष्ट्र राज्य विकसित कक्षा में आवे छे परंतु विदर्भ अने मराठवाड़ा जेवा विस्तार पछात छे। आंध्र प्रदेश राज्य में रायलसीमा तेमज तेलंगाणा राज्यना केटलाक विस्तारों अल्प विकसित छे। केटलाक राज्यों कृषि विकास तो केटलाक औद्योगिक विकास में विशेष आगळ छे। मित्रों कोई प्रदेश की भूमि पर जळनी वेचणी अने खनिज जळ औद्योगिक काचो माल अने कृषि क्षेत्र की अनुकूलता प्रमाणे लाभ पोताने मळे तेवी संकुचित मनोवृत्ति केटलीक जग्याए जोवा मळे छे। मित्रों देश स्वतंत्र बन्या पछी प्रदेश करता राष्ट्रनुं स्थान ऊँचू छे ते स्वीकारी राष्ट्रीय भावनानो विकास वधारी राष्ट्रीय गरिमा स्थान ऊँचू रहे अने जळवाई रहे तेवा उपायो करवा जोईए आपणे। त्यारबाद विज्ञान अने टेक्नोलॉजी क्षेत्रे विकास थयो तेना विशे चर्चा करिए। विश्वनी अन्य विकासशील देशोनी तुलनामां भारते छेल्ली अर्धी सदीमां टेक्नोलॉजीना विकासने क्षेत्रे जे सिद्धिओ मेळवी छे ते अल्प अति विकसित देशोनी बराबरी करी शके तेम छे तेवुं कही शकाय। मित्रों मर्यादित अने अल्प साधनों साक्षरतानुं ओछो प्रमाण आ बाबतोना परिप्रेक्ष्यमां भारतनो विज्ञान अने टेक्नोलॉजी क्षेत्र नोंधपात्र विकास थयो छे तेम गणाय। मित्रों स्वतंत्रता पछी भारतनुं नेतृत्व करनारा महानुभव अने विविध विद्वानों वैज्ञानिकों जेवा के डो होमी भाभा, डॉक्टर राजा रामन्ना, डॉक्टर विक्रम साराभाई, डॉक्टर सी वी रामन तथा इंजीनियर क्षेत्रना सर एम विश्वेश्वरैया, साम पित्रोड़ा, डॉक्टर एपीजे अब्दुल कलाम जे भारतना पूर्व राष्ट्रपति हता तथा मेट्रो रेलवे प्रोजेक्ट ने सफल बनावनार ई श्रीधरन तथा अवा अन्य वैज्ञानिक इंजीनियर टेक्नोक्रेटो वगैरेना प्रदान नोंधपात्र छे भारतना वैज्ञानिक विकास में। मित्रों आवा प्रवृत्तिओ माटेनी संस्थाओं जेवी के इंडियन इंस्टिट्यूट ऑफ साइंसीस अने इंडियन इंस्टिट्यूट ऑफ टेक्नोलॉजी, इंडियन स्पेस रिसर्च ऑर्गेनाइजेशन इसरो तथा फिजिकल रिसर्च लेबोरेटरी सहित घनी संस्थाओं गणी शकाय। भारतीय महिलाओं पण आ क्षेत्र नोंधपात्र प्रदान रह्यु छे जे नीचे प्रमाणे छे तमे नाम वाँची शको छो मित्रों अने तेनुं क्षेत्र जोई शको छो। आपणे मित्रों तमे विडियोने स्टॉप करीने वाँची लेजो કેમ કે હું વાંચીશ તો વિડીયો લાંબો થઈ જશે તેથી આપણે આગળ શરૂ રાખીએ। સ્વતંત્રતા વખતે અનાજ માટે પરાવલંબી રહેતા આપણા દેશમાં આઝાદી પછી નોંધપાત્ર વસ્તી વધારો થવા છતાં કૃષિ ક્ષેત્રે ભારતમાં થયેલી હરિયાળી ક્રાંતિના પરિણામે અનાજ ઉત્પાદન ક્ષેત્રે ભારતનું સ્વાવલંબન મહત્ત્વની સિદ્ધિ ગણાય। કેમ કે મિત્રો ભારતમાં અવડી મોટી વસ્તીના હોવા છતાં અનાજ આપણે પૂરું પાડી શકીએ છીએ તે આપણી હરિયાળી ક્રાંતિને પરિણામે સફળ બન્યું છે તેમ કહી શકાય। બહુવિધ બાંધો બાંધવા, જળાશયો, નહેરો, જળસંચય ઉપરાંત કૃષિ વૈજ્ઞાનિકો અને કૃષિ ક્ષેત્રે કાર્યરત ટેકનોલોજીનો ઉપયોગ તથા
कृषि यूनिवर्सिटी की स्थापना थवाथी सतत थई रहेला संसाधनों पण भारत विकास में महत्व फाड़ो आप रहा है। मित्रों परमाणु विज्ञान ने टेक्नोलॉजी शांतिमय उपयोग करवो संशोधन संस्थाओं अने प्रयोगशालाओं की नोंध लेवी घटे। भाभा परमाणु क्षेत्र संशोधन उपरांत वैज्ञानिकों एंजीनियरों अने टेक्नोक्रेटों संयुक्त पुरुषार्थ वड़े बांधवामां आवेला परमाणु मथकों द्वारा ऊर्जा की मांग ने पहुंची वड़वा आपणे सफल रह्या छीए। मित्रों एटलुं नहीं परंतु संरक्षण माटे राजस्थानना पोखरणमां बे वखत करवामां आवेल अणु धड़ाकानी नोंध समग्र विश्वए पर लेवी पड़ी छे जे आपणा द्वारा भारत द्वारा करवामां आवेला। मित्रों अवकाश संशोधन क्षेत्र भारते बाह्य अवकाश में उपग्रहों छोड़वा माटे विशिष्ट प्रकारना GSLV मित्रों जेने आपणे इंग्लिश में GSLV जेनुं फूल फॉर्म छे जीओ सिंक्रोनस सेटेलाइट लॉन्च व्हीकल उपरांत आपणे छोड़ेला उपग्रहों आर्यभट्ट जे 1975 भास्कर 1979 रोहिणी 1979 तथा PSLV जे पोलर सेटेलाइट लॉन्च व्हीकल छे अने छेले मंगल ग्रह पर पहोंचवा सुधीनु अभियान तथा क्रमशः उपग्रह छोड़वामां संपूर्ण स्वावलंबन एक अनेरी सीधी आपणे लीधी छे। मित्रों ते खूब ज मोटी सीधी गणाय छे। संदेशाव्यवहार क्षेत्र टेलिफोन कम्प्यूटर इंटरनेट मोबाइल फोन स्मार्टफोन टेब्लेट फेक्स ईमेल ट्विटर अने कम्प्यूटर व्हाट्सएप द्वारा भारत विश्वना अन्य प्रगतिशील देशों की हरण में आ गयु है। उद्योग ऊर्जा कृषि अने आरोग्य वगैरह क्षेत्रों में बायोटेक्नोलॉजी उपयोग अने तेमा सतत थई रहेला संशोधन अने विकास ना लीधे डिजिटल इंडिया अने मेक इन इंडिया सूत्रों विश्व प्रसिद्ध बनी रहा है। दरियाई संशोधन क्षेत्र विकासना प्रयासों मानव संसाधनों श्रेष्ठतम उपयोग प्रयासों रस्ताओ अने बंदरों विकास तथा शिक्षण अने आरोग्य क्षेत्र मानव जीवन सर्वांगी विकास माटे थई रहेला प्रयासों सीमाचिन्हरूप है। मित्रों संयुक्त राष्ट्र द्वारा 21 जून दिवस विश्व योग दिन तरीके उजवानो निर्णय ये भारतना उज्ज्वल भविष्यनु दर्शन करावे छे। एटले के मित्रों ते पर भारत द्वारा जणाववामां आव्युं हतुं के 21 जून ए विश्व योग दिन तरीके राखवामां आवे अने तेनी मांग संयुक्त राष्ट्र द्वारा स्वीकारवामां आवी हती। ते पण एक भारतने उज्ज्वल भविष्यनु दर्शन करावे छे। मित्रों अहींया पाठ पूरो थाय छे। जो तमने विडियो सारो लाग्यो तो विडियो ने जरूर लाइक करो अने चेनल ने सब्सक्राइब करवी केम के मित्रों आ प्रकारना विडियो ए खूब लांबा होय छे तमने खबर छे अने ए आपणे एक चेप्टर ने एक विडियो में कवर करवो ए मित्रों मुश्किल बात छे पण आपणे करीए छीए तेथी तेमां खूब मेहनत पड़ती होय छे। तेथी जो तमे चेनल ने सब्सक्राइब करशो तो मने आ प्रकारना विडियो बनाववानी प्रेरणा मळशे। तेथी चेनल ने जरूर सब्सक्राइब करो अने बाजूमां आपेल बेल आइकन पर दबाव देवू तेथी मारा विडियो नोटिफिकेशन तमने मळती रहे अने डिस्क्रिप्शन में जईने मारी टेलिग्राम चेनल पर तमारे जॉइन कर लेवी जेनी लिंक मैं आपेल छे तेथी मारी चेनल नी रेग्युलर अपडेट तमने न्यांथी पण मळती रहेशे। विडियो जोवा बदल धन्यवाद।